નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે સાગર જીવરાજાની અને હું આપને અપાંગનસી એટલે કે નામાના મૂળતત્વોનો અભ્યાસ કરાવું છું. વિદ્યાર્થી મિત્રો, હાલમાં આપણે અપાંગનસી પાર્ટ 1 ની અંદર ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠનનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેનો કુલ ગુણ ભાગ 5 માર્ક્સનો છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયોની અંદર આપણે જોયું કે ભાઈ ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું, તો જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારને ભાગીદારીનું પુનર્ગઠન કહેવામાં આવે છે. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય છે. ત્યાર પછી આપણે એમાં જોયું કે ભાઈ ભાગીદારીનું પુનર્ગઠન થવા પાછળના કારણો કયા કયા હતા. તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થવા પાછળ મેઇનલી 3 કારણો છે. પહેલું, ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં જો ફેરફાર કરવામાં આવે તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય છે. બીજું કારણ આપણે એ જોયું હતું કે કોઈ ચાલુ ભાગીદારી પેઢી હોય એમાં કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય તો ત્યારે પણ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય છે. અને ત્રીજું કારણ હતું કે ચાલુ ભાગીદારી પેઢીમાંથી જો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો એવા સંજોગોમાં પણ ભાગીદારી પેઢી છે એનું પુનર્ગઠન થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે જે પોઈન્ટનો અભ્યાસ કર્યો હતો એ હતું કે ભાઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણી કે વેચણીના પ્રમાણમાં ફેરફાર શું કામ થાય. બરાબર, સામાન્ય રીતે જ્યારે ભાગીદારીની રચના કરવામાં આવે છે ત્યારે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણી કે વેચણીના પ્રમાણમાં જે શરતો નક્કી કરેલી હોય એટલે કે જે પ્રમાણ નક્કી કરવામાં આવેલું હોય એમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. પરંતુ જો જરૂરિયાત જણાય તો બધા જ ભાગીદારોની સર્વસંમતિથી ભાગીદારોના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરી શકાય છે. એના માટેના 4 કારણો હતા. પહેલું કારણ આપણે જોયું હતું કે ભાઈ જે કોઈ ભાગીદાર ધંધાનું સંચાલન કરતો હોય અને હવે તેની નાદુરસ્તી કે અંગત કારણોસર જો પેઢીના સંચાલનનું કાર્ય કરી શકે તેમ ન હોય તો તેવા સંજોગોમાં ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે છે. ત્યાર પછી બીજું કારણ આપણે એ જોયું હતું કે કોઈ ભાગીદાર ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય, એનું જે કાર્ય છે એ અન્ય કોઈ ભાગીદારને કરવું પડતું હોય તો એવા સંજોગોમાં પણ નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે છે. ત્રીજું કારણ આપણે એમાં જોયું હતું કે ચાલુ ભાગીદારી પેઢીમાં જો કોઈ નવો ભાગીદાર પ્રવેશ કરતો હોય તો એને પણ નફાનો ભાગ મળતો હોય છે, માટે ચાલુ ભાગીદારોએ પોતાના નફામાંથી અમુક હિસ્સો એને આપવો પડે છે. એટલા માટે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે છે. અને ચોથું કારણ જોયું હતું કે ચાલુ ભાગીદારી પેઢીમાંથી જો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો એનો નફાનો જે ભાગ છે એ હવે અન્ય ભાગીદારોને મળશે, વધારાનો મળશે, તો એના લીધે પણ નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અભ્યાસ કર્યો એના પછી આ ચેપ્ટરની અંદર આમ જોઈએ તો તમારે મેઇનલી 2 શબ્દો છે એને હવે ખાસ શીખવાના રહેશે અને એ 2 શબ્દો છે ત્યાગ અને લાભ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, થિયરીમાંથી એમસીક્યુ વીએસક્યુ ના ક્વેશ્ચન પૂછાશે પણ સેક્શન સી ની અંદર જે 3 માર્કમાં ટૂંકો દાખલો પૂછાય છે એ મોટા ભાગે ત્યાગ લાભનો હોય છે. સેક્શન સી ની અંદર આ ચેપ્ટરમાંથી તમને 3 રીત પૂછાઈ શકે. એક ત્યાગ લાભનો દાખલો પૂછાઈ શકે છે, એક આમનો પૂછાઈ શકે છે અને એક પુનઃમૂલ્યાંકન ખાતાનો ટૂંકો દાખલો પૂછાઈ શકે છે. તો 3 જ રીતો છે અને ખૂબ જ સરળ એવું આ ચેપ્ટર. કદાચ હું મારો ઓપિનિયન આપું તો 12th કોમર્સ અકાઉન્ટન્સીનું સૌથી ઈઝીએસ્ટ ચેપ્ટર હોય તો
કયા છે ભાગીદારીનું પુનર્ગઠન કારણ કે આમાં તમને માર્ક્સ છે એ રોકડા મળશે કારણ કે મોટા ભાગે બોર્ડની પરીક્ષામાં ત્યાગ અને લાભનો દાખલો જ પૂછાય છે વધારે પડતો ત્યાગ લાભનો દાખલો પૂછાય છે તો હવે આ ત્યાગ શું છે અને લાભ શું છે એનો આપણે અભ્યાસ કરીએ તો આજે આપણે આ વિડિયોની અંદર જોશું કે ભાઈ ત્યાગ અથવા તો ત્યાગનું પ્રમાણ કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો હું તમને થિયરીની સમજૂતી આપું એક એની પહેલા એક નાનકડું એક્ઝામ્પલ આપું જેથી કરીને તમારા મગજમાં ત્યાગનો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય હવે હમણાં જ આપણે કારણો નીચે વાત કરી કે ભાઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય એ ક્યારે થાય તો કે ભાઈ ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય તો એને પણ નફાનો ભાગ આપવો પડે છે માટે જૂના ભાગીદારો પોતાના નફામાંથી અમુક ભાગ એની તરફેણમાં જાતો કરે છે તો જૂના ભાગીદારો પોતાના નફામાંથી જે ભાગ જાતો કરે ને એને કહેવાય ત્યાગનું પ્રમાણ ઇંગ્લિશમાં કહેવાય સેક્રિફાઈસ રેશિયો આર એ ટી આઈ ઓ રેડિયો ને રેશિયો બરાબર સેક્રિફાઈસ રેશિયો તો ત્યાગનું પ્રમાણ શું છે વિદ્યાર્થી મિત્રો તો આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ દાખલા તરીકે કદાચ બરાબર તમારા મધર છે એ રસોઈ બનાવે જ્યારે ઘરે બપોરે તો આપણા ઘરે જે રસોઈ બનતી હોય છે એમાં બહારથી કોઈ વ્યક્તિ જો જમવાના સમયે પહોંચે તો કોઈ દિવસ ઘટે એવું નહીં બને બરાબર એટલે એનો મતલબ એવો થાય કે ભાઈ મધર ઇઝ ધ બેસ્ટ મેનેજર આપણા મમ્મી જેવું મેનેજમેન્ટ કોઈનું ન હોય બરાબર મેનેજમેન્ટ ગુરુનું ન હોય કારણ કે આખા ફેમિલીનું બધું જ કામ કેવી રીતે કરવું એનું ધ્યાન આપણા મમ્મી રાખતા હોય છે સો અવર મધર ઇઝ ધ બેસ્ટ મેનેજર હવે તમારા મધર છે સપોઝ એવું માનીએ કે ભાઈ આપણા ઘરે આપણે ચાર વ્યક્તિ છે કુટુંબમાં તમે છો ભાઈ બહેન છે મમ્મી પપ્પા છે હવે મમ્મી છે એમણે અંદાજ ક્યારે કોઈની ઘરે રસોઈ બનતી હોય તો એ કે ગણીને ન બનતી હોય પણ સપોઝ મમ્મીએ લમસમ બનાવી હોય અને ચાર જણા વચ્ચે એમને 25 રોટલીઓ બનાવી નાખી કે ભાઈ બધા માટે તમને 6-6 રોટલીઓ બની જાય 6-6-24 અને એક વધારે તો આપણે ગાયને કે ઉત્તરાયણ જે ગોળવાનું હોય તો આપણા ઘરે બપોરની રસોઈની અંદર મમ્મીએ 25 રોટલીઓ બનાવી છે અને બધાના ભાગમાં કેટલી બનેલી છે 6-6 એટલે 6 રોટલીનો બધાનો ભાગ છે 6 તમારી 6 તમારો ભાઈ કે બેન જે હોય 6 પપ્પાની 6 મમ્મીની બરાબર આવું એક એક્ઝામ્પલ છે દાખલા તરીકે 25 બની ગઈ છે બરાબર બપોરે જમવાનો સમય થઈ ગયો આપણે બધા જમવા માટે બેઠા હોય હવે અચાનક જ એવામાં આપણા ઘરે ડોરબેલ વાગે ટીંગ ટોંગ કરે એટલે તરત જ આપણે દોડીને ત્યાં જોવા જઈએ કે આપણી ઘરે બપોરે કોણ આવ્યું છે બરાબર આપણે દરવાજો ખોલીને જોઈએ તો આપણા મામા આવ્યા હોય છે આપણા મામા આવ્યા એટલે આપણે ખુશીના મારે આનંદમાં આવી જાય ઓ મામા આવી ગયો મજા આવી ગઈ બરાબર મામાની અંદર બે મા હોય એટલે અત્યંત પ્રેમ બધાય મામા આપણી ઘરે આવ્યા હોય આવે આપણે બેસાડી આવો આવો મામા કેમ છો મજામાં મામી ને સારું છે ભાઈ બેન શું કરે છે વાતું જીતું કરીએ બરાબર પછી જમવાના સમયે કદાચ કોઈ અજાણી વ્યક્તિ પણ આવી ગઈ હોય ને તો આપણા કાઠિયાવાડી લોકોનો સ્વભાવ છે કે એ બધા જમવા બેસાડી દે આ તો આપણા મામા છે તો એને આપણે જમવાની વગર જવા દઈ ક્યારે ન જવા દે મામાને આપણે જમવાનો આગ્રહ કરીએ એટલે મામા શું કહેશે ના કારણ કે મામા એવું વિચારે હું જમવા બેસી જાય છે અને અહીંયા રસોઈ ઘટે તો મારી બેનને પાછું બનાવવું પડશે એટલે કોઈ ભાઈ એની બેન હેરાન થાય એવું ઈચ્છતો હોય નહીં એટલે મામા ના પાડે પણ પછી આપણે જીદ કરીએ ના ના મારા પૂછે મામા હવે તો તમારે જમીને જ જવાનું છે મામાને આપણે છ માતું દીધા એટલે એ હવે જઈ શકશે નહીં તો ઓટોમેટિકલી શું કરીશું આપણે તો તમે ચાર જણા જે જમવાવાળા હતા એની બદલે અમે જમવાવાળી કેટલી વ્યક્તિ થઈ ગઈ 5 વ્યક્તિ થઈ ગઈ તો આ 25 માંથી જે બધા 6-6 લેવાના હતા એના બદલે કેટલી લઈશું 5-5 નો ભાગ કરી નાખશું 6 રોટલી વધે લેવાના હતા એની બદલે બધા આપણા ઘરના ચારેય સદસ્યો 5-5 લેશું તો સામે 5 મામાની થઈ જશે 5-5 25
તો મામાના આવવાના લીધે આપણે આપણા ભાગમાંથી જે હિસ્સો જાતો કરી છે બધા એક એક કોટલી ઓછી લે શું જમવામાં તો મામાના આવવાના લીધે આપણે આપણા ભાગમાંથી જે ભાગ જતો કર્યો ને એને એનું ત્યાગનું પ્રમાણ કહેવાય શું કહેવાય ત્યાગનું પ્રમાણ હવે ત્યાગનું પ્રમાણ ગોતવું હોય કે ભાઈ કેટલો કોણે ત્યાગ કર્યો તો એ કેમ ખબર પડે તો કે પેલા જે જૂનો ભાગ હતો એમાંથી નવો ભાગ બાદ કરી નાખો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ કોણે કેટલો ત્યાગ કર્યો પેલા તમારો જૂનો ભાગ એટલે તો કે 6 રોટલી લેવાના હતા નવો ભાગ એટલે તો કે ભાઈ હવે 5 જ લેવાના છે તો 6 - 5 કેટલી રોટલીનો ત્યાગ કર્યો આપણે 1 બરાબર વિદ્યાર્થી મિત્રો આવો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જમણ ભાગનું જે છે એ હું તમને એટલે આપું છું કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ત્યાં કોને કહેવાય એવું બરાબર આપણે બોર્ડની એક્ઝામમાં આ ઉદાહરણ નથી લખવાનું કે મામા જન્મ આવ્યા છે ત્યારે આપણે આ શબ્દ પ્રયોગ કરીશું પણ એની સમજૂતી તમારા મગજની અંદર કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ત્યાગ કોને કહેવાય તો કે કોઈ પણ વ્યક્તિ નવા ભાગીદારના આવવાને કારણે નવો ભાગીદાર એટલે આપણા મામા નવા ભાગીદારના આવવાના કારણે જૂના ભાગીદારો એટલે આપણે બધા પોતાના નફાનો જે હિસ્સો નવા ભાગીદારની તરફેણમાં જાતો કરે એને એનું ત્યાગનું પ્રમાણ કહેવાય ત્યાગનું સૂત્ર શું છે તો કે મેં હમણાં જ મેં તમને કીધું જૂનો ભાગ માઇનસ નવો ભાગ જે પહેલા મળતું હતું એ એમાંથી માઇનસ કરો અત્યારે મળે છે એ એટલે ઓટોમેટિકલી તમને તમારો ત્યાગ ખ્યાલ આવી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ત્યાગનું પ્રમાણ શું કહે છે આપણને તો જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે એટલે અમુક ભાગીદારો જે જૂના ભાગીદારો છે એનો નફો ઘટી જાય છે એટલે કે નફાનો જે ભાગ તેમને પહેલા મળતો હતો પહેલા કેટલો મળતો હતો નફાનો ભાગ 6 તેનાથી હવે ઓછો નફો મળે છે હવે કેટલા થઈ ગયા 5 તો આવા ભાગીદારોના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહે છે એટલે આપણે કેટલો ત્યાગ કર્યો કહેવાય 1 નો ત્યાગ કર્યો કહેવાય બરાબર જે ભાગીદારને પહેલા નફાનો ભાગ મળતો હતો એનાથી હવે ઓછો ભાગ મળે છે તો આ જે ઓછા મળતા ભાગનું જે પ્રમાણ છે તેને ત્યાગનું પ્રમાણ કહેવાય છે હવે એક વાક્યની અંદર વીએસક્યુમાં પૂછાય કે ભાઈ ત્યાગ એટલે શું તો તમે શું લખશો તો એના માટે વ્યાખ્યાયિત સ્વરૂપમાં એક વાક્યમાં જવાબ લખવો હોય ત્યારે આ રીતે લખવાનું છે એક કે તેથી વધુ ભાગીદારોએ એક કે તેથી વધુ તમે એકે ત્યાગ કરી શકો અને ઘરના ફેમિલીના બધા મેમ્બરે ત્યાગ કરી શકે ને કદાચ હું કેમ કે ભાઈ આત્માને ભૂખ જ નથી લાગી મારે તો એકે રોટલી જોઈતી નથી તો બધા છ છ મળે મામા નહીં મળી જાય પણ એક જણો સાવ ન થાય એટલે પૂછ કે સાવ ન થઈ એટલે બધો ત્યાગ કરે એટલે એક કે તેથી વધુ ભાગીદારોએ કરેલો ત્યાગ બરાબર એક કે તેથી વધુ ભાગીદારોએ કરેલો ત્યાગ એ તેમને મળતા નફાના જૂના પ્રમાણ અને નવા પ્રમાણનો તફાવત છે ફરીથી રિપીટ કરું છું એક કે તેથી વધુ ભાગીદારોએ કરેલો ત્યાગ એ તેમને મળતા નફાના જૂના પ્રમાણ અને નવા પ્રમાણનો તફાવત છે જૂના પ્રમાણનો અને નવા પ્રમાણનો તફાવત તફાવત એટલે વાતાવરણ તો એનું સૂત્ર શું બને આના ઉપરથી તો કે ભાગીદારનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ બરાબર જૂના પ્રમાણ અને નવા પ્રમાણનો તફાવત છે તો સૂત્ર યાદ રાખશો તો આના ઉપરથી વ્યાખ્યા આવી જશે કે એક કે તેથી વધુ ભાગીદારોએ કરેલો ત્યાગ
કે તેમને મળતા નફાના જૂના પ્રમાણ અને નવા પ્રમાણનો તફાવત છે કે જૂના પ્રમાણનો અને નવા પ્રમાણનો તફાવત એટલે શું કહેવાય બાદબાકી તો જૂના પ્રમાણમાંથી નવા પ્રમાણની બાદબાકી કરો એટલે એ મળી ગયો એનો ત્યાગ બરાબર છે હવે મોટા ભાગે ત્યાગ ક્યારે થતો હોય એ મેં તમને હમણાં સમજાવ્યું કે ચાલુ ભાગીદારીમાં નવા ભાગીદારના પ્રવેશને કારણે જૂના ભાગીદારોએ પોતાના નફાનો અમુક ભાગ નવા ભાગીદારની તરફેણમાં જતો કરવો પડે છે નવો ભાગીદાર જ્યારે આવે છે પેઢીમાં તો એને પણ નફો મેળવવાનો હક છે તો એને નફાનો ભાગ આપવા માટે જૂના ભાગીદારો પોતાના નફામાંથી અમુક ભાગ જાતો કરે છે એટલે પોતાના નફાનો અમુક હિસ્સો એની તરફેણમાં તરફેણમાં લઈને આપે છે તો એની તરફેણમાં જતો કરવો પડે છે આ જતા કરેલા ભાગને તેનો ત્યાગ કહેવાય છે એટલે જતો કરેલો ભાગ છે તેને એનો ત્યાગ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રોને અહીંયા નોંધ પણ એક લખેલી છે જે તમારે ખાસ યાદ રાખવાની છે દાખલાને લગતી છે કે જો ત્યાગની અંદર માઇનસમાં જવાબ આવે તો એને લાભ જોવો બરાબર લાભ શું છે એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોશું અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે ત્યાગનો દાખલો ગણો અને જવાબ માઇનસમાં આવે તો એ ભાગીદારે લાભ મેળવ્યો કહેવાય ત્યાગના દાખલાની અંદર જો જવાબ માઇનસમાં આવે તો તે ભાગીદારે લાભ મેળવ્યો ગણાય આટલું તમારે યાદ રાખવાનું છે ખાસ ખાસ બરાબર તો ચાલો જોઈએ આપણે ત્યાગનો દાખલો રકમ આપણી પાસે કંઈક આવી છે નામ શ્યામ અને ઘનશ્યામ સરખે હિસ્સે નફો નુકસાન અને છતાં ભાગીદારો છે રામ શ્યામ અને ઘનશ્યામ સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે સરખે હિસ્સે એટલે એક જેમ એક જેમ એક બધા જ ભાગીદારોએ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું બરાબર 3:2:1 કરવાનું નક્કી કર્યું આ સંજોગોમાં કોણે કેટલો ત્યાગ કર્યો તે જણાવો એટલે જૂનું પ્રમાણ એનું તો સરખે છે 1:1 નવું પ્રમાણ કેટલું છે તો કે 3:2:1 તો તમારે કઈ રીતે દાખલો ગણવાનો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આનો આન્સર લખો છો ત્યારે સૌથી પહેલા આન્સર ની અંદર તમારે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ એ લઈ લેવાનું ભાગીદાર નામ સાથે તો ત્રણ ભાગીદાર છે રામ શ્યામ અને ઘનશ્યામ તો પેલા પેલા જૂનું પ્રમાણ લખી લો જો ત્યાગનો દાખલો છે તો પેલા જૂનું પ્રમાણ લખવાનું પછી લાભનો દાખલો આવે ત્યારે પેલા નવું પ્રમાણ લખવાનું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું તો જૂનું પ્રમાણ કયું હતું તો કે સરખે છે 1:1:1 બરાબર હવે તો કે એના છેદમાં 3 6 એટલે ટોટલ આવી ગયો 6 આ જૂનું અને નવું પ્રમાણ લખાઈ ગયા પછી તમારે એક ટેબલ બનાવવાનું છે કોષ્ટક બરાબર એક કોષ્ટક તૈયાર કરવાનું છે જેથી કરીને તમારું પ્રેઝન્ટેશન છે એ સારું લાગે તમે એમ નામ લખી નાખો સૂત્ર લખીને એટલે ભાગીદાર તો પણ દાખલો તો સાચો જ પડે પણ થોડુંક એને પ્રેઝન્ટિવ બનાવીએ તો બોર્ડ ની અંદર તમારું જે રિઝલ્ટ છે એની અંદર ઘણો બધો ફેર પડી જાય તો એના માટે આપણે એક ટેબલ તૈયાર કરશું એમાં સૌથી પહેલા કોલમમાં તમારે લખવાનું ભાગીદાર ત્યાર પછી કેનો દાખલો ગણો છો તો કે દાખલામાં તમને કીધું છે કે કોણે કેટલો ત્યાગ કર્યો કોણે કેટલો ત્યાગ કર્યો એટલે દાખલો શેનો છે ત્યાગનો છે
ये अपन खबर पड़ी जाए माथे तो यहां लखवानो त्याग तो त्याग નું સૂત્ર શું છે તો કે ભાગીદાર નું જૂનો પ્રમાણ માઈનસ ભાગીદાર નવો પ્રમાણ ટેક્સ બુક ની અંદર તમને જે લખી આપેલો છે ભાગીદાર નો જૂનો ભાગ માઈનસ ભાગીદાર નો નવો ભાગ તમને ભાગ લખો તો એ ચાલે અને જૂનો પ્રમાણ ને નવો પ્રમાણ લખો તો એ ચાલશે બરાબર તો ત્યાગ બરાબર જૂનો પ્રમાણ માઈનસ નવો પ્રમાણ પછી પ્રમાણ લખવાનું અને ત્યાર પછી ત્યાર ઓબ્લિક ઓબ્લિક એટલે આડો લીટો બરાબર ઘણી ઓબ્લિક ને ખબર ન પડતી ઓબ્લિક કોને કહેવાય એમ કે સાહેબ આવરી નવું લે ઓબ્લિક ઓબ્લિક એટલે સ્લેશ અથવા તો આડો લીટો બરાબર એટલે બે માંથી ગમે તે એક ત્યાર ઓબ્લિક લાભો બરાબર તો સૌથી પહેલા ગણતરી કરીએ રામની तो राम નું જૂનું પ્રમાણ શું છે 1/3 તો અહીંયા આપણે લેશું 1/3 હવે જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ છે એટલે માઈનસ નવું પ્રમાણ રામમાં રામમાં જવાનું છે કેવું છે તો કે 3/6 એમ તમને નો અમને એવું લાગે લીધા પાડી દો તો કોઈ આવશે બરાબર આ રામ નું હશે આમ ના કંસ્યા નું તો 1/3 જૂનું પ્રમાણ નવું પ્રમાણ 3/6 માઈનસ 3/6 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને આ જે માઈનસ વાળી રકમ આપેલી છે ને એની બે રીતે આપણે આગળ પ્રક્રિયા કરી શકશું એક છે ચોકડી ગુણાકાર વાળી રીત અને એક છે લસાઅ વાળી રીત બરાબર લસાઅ લેતા જેને આવડતું હોય એના માટે ઈઝી ઈઝી પડશે અને જેને કાઈ ન આવડતું એને ચોકડી ગુણાકારની રીત ઈઝી પડશે अब चोपड़ी गुणाकार ने रीत में तुम्हारे शू करवानो छे तो के पहला राइट टू लेफ्ट बराबर राइट टू लेफ्ट એટલે 6 પછી લેફ્ટ ટુ રાઈટ એટલે 3 3 9 અને પછી છેદનો ગુણાકાર એટલે 3 6 18 બરાબર પહેલા તમારે રાઈટ સાઈડ થી પંચ મારવાનો છે લેફ્ટ સાઈડ ઉપર પછી લેફ્ટ હેન્ડ થી રાઈટ સાઈડ ઉપર એટલે પહેલા જમણી બાજુનો છેદ છે એ ડાબી બાજુના અંશ સાથે જમણી બાજુનો છેદ ડાબી બાજુના અંશ સાથે ગુણવાનો એટલે 6 1 6 3 3 9 અને પછી બે છેદનો ગુણાકાર છેદમાં 3 6 18 આને કહેવાય ચોકડી ગુણાકાર વાળી રીત હવે આપણે લસાઅ વાળી રીત કરીએ લસાઅ વાળી રીત વિદ્યાર્થી મિત્રો એને જ કરવી કે જેને ઘડિયાળ છે એ કળકળાટ આવડતા હોય બરાબર ટેબલ જેને સારી રીતે આવડતા હોય એને એનો ઉપયોગ કરવાનો કઈ રીતે થાય છે એમાં તો કે અહીંયા છેદમાં 6 છે અહીંયા 3 છે બે ને સરખા બનાવી દેવા પડે તો અહીંયા કેટલા વડે તો 20 તો 6 થઈ જાય તો કે 2 વડે તો ઉપર પણ 2 વડે 2 એકા 2 માઈનસ 3 6 1 6 3 2 6
મોકલી શકો છો. થેન્ક યુ.